subscribe now and press the bell icon. Never miss an update. ખરેખર સમાજમાં એક આવી ગેરમાન્યતા છે કે ભાઈ મહિલાઓ શનિ મંદિરમાં પ્રવેશ ના કરી શકે અને શનિદેવની પૂજા પણ ના કરી શકે. ખરેખર આ એક ગેરમાન્યતા છે. ઈશ્વર, દેવ, દેવી, દેવતા એ તમામ માટે પૂજનીય છે. એમાં આવો ભેદ હોતો નથી કે ભાઈ શનિદેવની આરાધના બહેનો ના કરી શકે, કેવળ પુરુષો જ કરી શકે. બિલકુલ ખોટી, સદંતર ગેરમાન્યતા. જે મંદિરમાં પ્રવેશ નથી મળતો ત્યાં શનિદેવ પણ બિરાજિત રહેતા નથી. કેમ કે તમામના દેવી દેવ છે, સમજો. એટલે ત્યાં એનાથી નારાજ થાય છે. શનિદેવ માટે આપણે બધા માટે આપણા દેવ છે. તમામે તમામ બહેનો, બાળકીઓ, કંઈ પણ સ્ત્રીઓ, કોઈ પણ ઉંમરની આરામથી શનિદેવ મંદિરમાં જઈ શકે, જ્યાં પ્રવેશ મળે ત્યાં, અથવા તેમની પૂજા અર્ચના આરાધના બધું કરી શકે, પોતાને ઘરે પણ કરી શકે અને મંદિરમાં પણ જઈ શકે. શનિદેવને સ્પર્શ થાય કે ના થાય, આવી કોઈ પણ પ્રકારની શનિદેવને બહેનો તેલ ચડાવી શકે કે નહીં, આવી પણ ગેરમાન્યતામાં પડવું નહીં. મેં તો એવું પણ ઘણી જગ્યાએ સાંભળ્યું છે. હનુમાનજીના મંદિરમાં પણ બહેનોને પ્રવેશ નથી મળતો. ઘણી જગ્યાએ મહાદેવજીના લિંગને પણ સ્પર્શ કરવાની ના પાડો. પરંતુ આ બધી અભ્રંશ થયેલી બાબતો છે. જેને શાસ્ત્રનું જ્ઞાન નથી તેવા લોકો અમુક અમુક મંદિરોના સંચાલનો કરતા હોય છે, જેને કારણે આવી સમાજમાં ગેરમાન્યતા. આપણે સદંતર તેનો વિરોધ કરીએ છીએ. શાસ્ત્રીય રીતે એવું કહેવાય કે માતા પાર્વતીએ શિવના લિંગની પૂજા કરેલી છે અને ભગવાનને પ્રાપ્ત કરે. અનેક બહેનો અનેક વ્રતોમાં મહાદેવજીની પૂજા કરે, એટલે એવી કોઈ માન્યતા નથી. એવી રીતે હનુમાનજીની પૂજાના પણ અનેક અનેકના દાખલા છે કે ભાઈ હનુમાનજીની પૂજા બહેનોએ પણ કરી છે આદિ અનાદિ કાળથી, અને હનુમાનજી અનેક અનેકને ફળ આપ્યા. આજે પણ હું જોઉં છું કે અનેક બહેનો હનુમાનજીની પૂજા કરે. આવી રીતે અનેક બહેનો શનિદેવની પણ આરાધના કરે છે. ચોક્કસ આ તમામ દેવી દેવતા આપણા પૂજનીય છે. એમના માટે બાળક હોય, ગરડું હોય, વૃદ્ધ હોય, બહેન હોય, ભાઈ હોય, તમામ સમ છે, એક સરખા છે. એટલે તેમના માટે એવી કોઈ બાબત નથી. તમામને માટે તે કલ્યાણકારી છે, આરામથી પૂજા અર્ચના કરી શકે. એક સવાલમાં આપે બહુ સારી વાત કરી દીધી કે આ શનિની પનોતી કે શનિ બાળકોને કેવી અસર કરે અને બાળકોને નડી શકે કે નહીં. તો હું ચોક્કસ એવું કહું છું કે કોઈ પણ બાળકો જ્યાં સુધી અભ્યાસ કરતા હોય ત્યાં સુધી આવી કોઈ પનોતીઓની તેમની ઉપર અસર થતી નથી. શાસ્ત્ર એવું કહે છે કે જ્યારે વ્યક્તિ કર્મની જવાબદારીમાં જોડાય છે ત્યારથી શનિ અસર કરે છે. કારણ કે શનિદેવને આ નવ ગ્રહોમાં એક આધિપત્ય ઈશ્વરે આપ્યું છે કે કાર્ય અનુસાર વ્યક્તિને ફળ આપવું. એટલે એવું કહેવાય કે કર્મ, જે આપણે જીવન ચલાવવાનું છે, કર્મ કરવાનું છે, આપણી જવાબદારીનું, પરિવારની જવાબદારીનું, અને કોઈ વેપાર ધંધા નોકરી એવા કર્મ જ્યારે કરીએ છીએ ત્યારે શનિની અસરો થતી હોય છે. મને હું ચોક્કસ કહું કે એક અવધિ સુધી, 16 કે 18 વર્ષની અવધિ સુધી કોઈ બાળકને પનોતી નડી નથી અને નડવાની પણ નથી. તો કોઈ પણ બાળકોએ એના માટે બિલકુલ ચિંતા ના કરવી. હા, ચોક્કસ શનિદેવની કૃપા પ્રાપ્ત થઈ શકે છે. આપણને વધારે સ્ટેડીનેસ જોઈએ, શનિદેવની આરાધના કરો. બરોબર મનન મંથન કરવાની શક્તિ જોઈએ, શનિદેવની આરાધના કરો. જબરજસ્ત ધીરજ જોઈએ કોઈ કાર્યમાં, શનિદેવની આરાધના કરો. આવા શુભ ફળો ચોક્કસ બાળકોને મળે છે. પરંતુ પનોતીની અસર, પનોતી કાર્યના અનુસાર ફળ નિર્ધારણ સમય છે. તો બાળકો એવા કોઈ જીવન નિર્વાહના, જીવન જરૂરી ચીજોના કે એવા કોઈ કાર્યક્ષેત્રમાં ના હોય ત્યાં સુધી તેમને પણ કોઈ અશુભ અસર કરતી નથી.